હવે આપણે સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 2 ઉતરતા ક્રમમાં ગોઠવો જોશું. હવે એનામાં રકમ છે 2 ના છેદમાં 9, 2 ના છેદમાં 3, 8 ના છેદમાં 21. તો હવે આપણે એમાં આટલા સુધી તો આપણે એમ જોતા કે પૂર્ણાંક સંખ્યામાં આપણે ઉતરતો ક્રમ કરતા અને ચડતો ક્રમ કરતા. ઉતરતા ક્રમમાં કેવી રીતે? તો મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી આવતા. હવે આમાં કેવી રીતે કરવું? તો કાંઈ નહીં, સરળ રીત છે. આપણે સરવાળા બાદબાકીમાં શું કરતા? છેદ સરખા. એવી જ રીતે આના છેદ સરખા કરવાના. છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? તો લસા લેવો પડશે. તો શું કરશું? 9, 3 અને 21નો લસા. 9, 3 અને 21નો લસા, બરાબર ને? હવે જોવું જોઈએ, 2 ના ઘડિયામાં 9, 3 કે 21 કાંઈ આવશે? કાંઈ નહીં આવે. તો શું લેવાને એના પછીનો ઘડિયો? 3. તો જોઈએ, 3 ના ઘડિયામાં 9 આવે? બોલો મારી જોડે. 3 એકા 3, 3 2 6, 3 3 9 આવે છે. તો 3 3 9, પછી 3 ના ઘડિયામાં 3 પણ આવશે. એટલે 3 એકા 3, 3 ના ઘડિયામાં 21 આવે ને? 3 7 21, બરાબર. હવે આટલું કામ પૂરું. હવે આપણે 9, 3 અને 21ને ભૂલી જવાના, કેને યાદ રાખવાના? 3 1 અને 7ને. પાછો કયો ઘડિયો લેશું? 3 છે એટલે 3નો ઘડિયો લેશું. તો 3 એકા 3, 1 એમ ને એમ. હવે 3 ના ઘડિયામાં 7 આવે ન આવે? તો 7 આપણે એમને એમ લખી નાખશું, બરાબર ને? હવે શું કરશું? આપણે એના પછીનો ઘડિયો લેશું. તો જો તો 4 ના ઘડિયામાં 7 આવશે? નહીં આવે. 5 ના ઘડિયામાં? ના. 6 ના ઘડિયામાં? ના. 7 ના ઘડિયામાં આવશે? હા. તો 7 ના ઘડિયામાં 7 આવે એટલે 7 એકા 7, એનો મતલબ કે લસા શોધાઈ ગયા. તો હવે આપણે શું કરશું? લસામાં 3 × 3 × 7 એટલે 3 × 3 × 7, 3 3 9, 9 7 63, એટલે લસા કેટલો આવ્યો? 63. લસા બરાબર 63. હવે શું કરશો? આપણે એક પછી એક રકમ લેતા જશો અને બધાના છેદ સરખા કરશું. તો સૌ પ્રથમ છે 2 ના છેદમાં 9. તો અહીંયા શું કરવાનું? 63 લેવાના છે. તો 9નો ઘડિયો બોલવાનો, જ્યાં સુધી 63 ના આવે ત્યાં સુધી કરવાનું. તો 9 એકા 9, 9 2 18, 9 3 બોલતા જાઓ, 9 7 63, એટલે અંશમાં પણ 7. હવે બીજી એક રીત પણ છે, જ્યારે આપણે આ લખીએ છીએ ને ત્યારે જોઈ લેવા, 9 તો 3 3 9 આવી ગયા આમાં. તો બાકી કેટલા વધ્યા? 7. તો અહીંયા 7 લખી નાખવાના, બરાબર ને? તો હવે અહીંયા થશે 7 2 14 અને 9 7 63, એટલે આનું કામ પૂરું. હવે એના પછી છે બીજી સંખ્યા 2 ના છેદમાં 3. આપણે આ જ પદ્ધતિથી કરીએ. 3 એક વખત આવી ગયા, તો હવે કેટલા વધ્યા? 3 અને 7, તો 3 7 21, 21 વડે ગુણ્યા, અંશમાં પણ 21 વડે ગુણીશું. તો 21 2 42 અને 21 3 63, બરાબર. હવે આનું પણ પૂરું. હવે વધ્યા 8, 8 ના છેદમાં 21. તો 21ને જોઈ લઈએ, આમાં છે ને પહેલાં 21 જોઈ લઈએ. તો 7 3 21 વધ્યા 3, એટલે અંશ અને છેદમાં 3 વડે ગુણવાનું. 8 3 24 અને 21 3 63, જોઈ લો બધામાં 63 આવી ગયા ને, એનો મતલબ કે છેદ સરખા થઈ ગયા. હવે આપણે આને જોવાનું છે ઉતરતા ક્રમમાં કેવી રીતે લખવાનું. તો સૌ પ્રથમ આપણે સંખ્યા લખી નાખીએ, 14 ના છેદમાં 63, પછી છે 42 ના છેદમાં 63, અને એના પછી છે 24 ના છેદમાં 63. હવે ઉતરતા ક્રમમાં શું કરવાનું? છેદ ભૂલી જવાનો, કારણ કે છેદ સરખા થઈ ગયા. હવે માની લો કે છેદ નથી, તો હવે તમને આવડે ઉતરતો ક્રમ કરતા? 14, 42 અને 24. હવે ઉતરતા ક્રમમાં લખવું છે, તો પહેલી સંખ્યા કઈ આવશે? જો તો 14 મોટા 42 કે 24, તો આપણે ખબર છે કયા મોટા છે? 42. તો લખી નાખવાના 42 ના છેદમાં 63, લખવામાં જોડે રાખવાના પણ યાદ રાખવાના નહીં. હવે 42 થઈ ગયું, હવે 14 અને 24, તો 14 અને 24માંથી કયા મોટા? 24. તો 24 ના છેદમાં 63, હવે તો વધ્યા એક જ,
14 છેદમાં 63 આ થયો ઉતરતો ક્રમ. સરળ છે ને એકદમ. હવે માની લો કે આ જ રકમમાં ચડતો ક્રમ પૂછાતો તો શું કરવાનું? નાની સંખ્યાથી મોટી સંખ્યા, તો આનું ઉલટું, અથવા તો 14, 24 અને 42. તો અહીંયા લખું છું 14 છેદમાં 63, 24 છેદમાં 63 અને 42 છેદમાં 63. આ હતું અપૂર્ણાંકના ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ. બરાબર, તમે બધા તમારી નોટબુકમાં લખી લો. હવે આપણે સ્વાધ્યાય 2.1 જ દાખલા નંબર 4 જોઈશું. સૌ પ્રથમ આપણે બધા જોડે રકમ વાંચીશું. મારી જોડે જ બધા જોજો. એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 દૂતયાંશ સેમી અને પહોળાઈ 10.2 તૃતીયાંશ સેમી છે તેની પરિમિતિ શોધો. હવે પરિમિતિ કેવી રીતે શોધીએ એ બધાને આવડે જ છે. હવે શેની પરિમિતિ શોધવાની છે? તો લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું? સૂત્ર લખશું. તો અહીંયા હું લખીશ લંબચોરસની પરિમિતિ. મારી જોડે બોલજો સૂત્રો બધા. બરાબર, પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર ને, આ તો બધાને આવડે જ છે. હવે આપણે સૂત્રમાં શેની જરૂર છે? તો લંબાઈ અને પહોળાઈ, જે આપણી પાસે આપેલું જ છે લંબાઈ અને પહોળાઈ. તો આપણે અહીંયા લખી લઈએ. આ લંબચોરસ છે તો આ લંબાઈ, લંબાઈ કેટલી છે? 12.1 દૂતયાંશ. અને પહોળાઈ છે, પહોળાઈ બરાબર 10.2 તૃતીયાંશ. હવે પાછો મિશ્ર અપૂર્ણાંકમાં છે. હવે આપણે ગણતરીમાં શું કરવાનું? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. તો આપણે શું કરશું? સૌ પ્રથમ 12 અને 2 નો ગુણાકાર, એમાં 1 ઉમેરી નાખવાનો. 12 2 24, 24 ને 1 25, એના છેદમાં 2. આ શું થયું? મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંક. ત્યારબાદ પહોળાઈનું 10 તેરી 30, 30 ને 2 32, તો 32 ના છેદમાં 3. હવે આવડે તમને? હવે એક વસ્તુ ધ્યાન રાખવાની, પણ જ્યારે પણ આપણે દાખલાની ગણતરી કરતા હોઈએ, સરવાળો હોય કે બાદબાકી હોય કે ચડતો ક્રમ ઉતરતો ક્રમ હોય, જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય ત્યારે સૌ પ્રથમ એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી ત્યારબાદ જ દાખલાની ગણતરી કરવી. બરાબર ને, જેવી રીતે આમ આપણે જોયું. હવે શું કરવાનું? લંબાઈ અને પહોળાઈની કિંમત મૂકી દઈએ. તો 2m9, લંબાઈ કેટલી છે? 25 ના છેદમાં 2, વત્તા પહોળાઈ છે 32 ના છેદમાં 3. હવે હમણાં 2 ને ભૂલી જાઓ. તો હવે તમને આવડે સરવાળો કરતા? આપણે પહેલો જ દાખલો શીખ્યા હતા. બરાબર ને, તો સૌ પ્રથમ શું કરવું પડશે? છેદ બંનેના સરખા. તો 2 અને 3 નો શું કરશું? લસા લેશું ને. તો સૌ પ્રથમ 2 નો ઘડ્યો, 2 કા 2, 2 ના ઘડિયામાં 3 ના આવે એટલે 3 ને આપણે એમને એમ મૂકી દેવાના. હવે 2 પછી કોનો વારો? 3 નો વારો. તો અહીંયા કેટલા લેવાના? 3. આ 1 એમ 3 1 3 આવી ગયો, 1 અને 1. બરાબર, તો લસા થશે 2 × 3 = 6, 2 તેરી 6. તો આપણે અહીંયા સાઈડમાં યાદ રાખવાનું કે લસા કેટલો આવ્યો છે? 6. તો અહીંયા 2 અને 3 ના બદલે આપણે શું જોઈશે? 6. તો 2m9 લખી નાખવાના. હવે અહીંયા 25 એને ગુણ્યા અને અહીંયા કેટલા લેવાના છે? 6. તો 2 ને કેટલા વડે ગુણશું? 2 કા 2, 2 2 4, 2 તેરી 6. આ અહીંયા 3 આપેલું જ છે તો અંશમાં પણ ગુણવાના, ભૂલવાનું નહીં, વત્તાકારની નિશાની. હવે 32 ના છેદમાં 3, 3 ને કેટલા વડે ગુણશું? જો અહીંયા 2 વડે, તો અંશમાં પણ 2 વડે ગુણવાના, કૌંસ પૂરો. 2m9 કૌંસમાં 25 તેરી 75 ના છેદમાં 6, વત્તા 32 2 64 ના છેદમાં 6. બરાબર, હવે છેદ સરખા થઈ ગયા, બંનેનો કરો સરવાળો. 2 ના કૌંસમાં 75 વત્તા 64, એના છેદમાં 6. હવે શું કરવાનું?
75 અને 64 નો સરવાળો, એટલે એનો સરવાળો આવશે 139. તમારે બધાએ સાઈડમાં પેન્સિલથી કરી લેવાનું. હવે બે એમને એમ લખી નાખશું, સરવાળો આવશે 139 એના છેદમાં 6. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે બે છે અને કૌંસ છે તો બેની વચ્ચે ગુણાકાર હોય, એટલે આપણે શું કરશું, બે કા બે, બે તેરી 6, બરાબર. એટલે બે નીકળી ગયા, હવે કેટલા વધ્યા, 139ના છેદમાં 3. આ આવશે એની પરિમિતિ. પણ એક વસ્તુ જોવાનું, શુદ્ધમાં છે કે અશુદ્ધમાં છે, અશુદ્ધમાં છે. જો શુદ્ધમાં હોય તો એને કાંઈ કરવાનું નહીં, એમને એમ રાખી દેવાનું. જ્યારે અશુદ્ધમાં હોય ત્યારે એને પાછું શેમાં ફેરવવાનું, મિશ્ર સંખ્યામાં. તો આપણે શું કરશું, 139 ભાગ્યા 3, 3નો ઘડિયો બોલવાનો, 13થી વધે નહીં. તો 3 4 12, 0 3માંથી 2 જાય તો 1 અને 9. 3નો ઘડિયો બોલો, 19થી વધે નહીં. 3 1 3, 3 2 6, 3 3 9, 3 6 12, 3 5 15, 3 6 18, 3 7 21 વધી જાય ને. તો 3 6 18, 19માંથી 18 જાય તો 1 વધે. હવે તમને બધાને મિશ્ર સંખ્યામાં કેવી રીતે લખવું એ આવડે, શું કરવાનું, પૂર્ણાંક સંખ્યા એમને એમ લખી નાખવાની, પછી ભાજકને એની જગ્યાએ અને શેષ વધ્યો 1. તો શું આવ્યું, 46.1 તૃતીયાંશ, બરાબર ને. હવે એક વસ્તુ યાદ રાખો, ને જ્યારે પણ આપણે વ્યવહારુ કોયડો કરતા હોઈએ ત્યારે જે પૂછ્યું છે એનો જવાબ લખવાનો. તો અહીંયા કીધેલું છે તેની પરિમિતિ શોધો, તો છેદમાં છેલ્લે શું લખવાનું, કે આમ અથવા માટે લંબચોરસની પરિમિતિ શું જવાબ આવ્યો, 46.1 તૃતીયાંશ, 46.1 તૃતીયાંશ થાય અથવા છે, બરાબર ને. સમજાઈ ગયું ને, તો તમે બધા તમારી નોટબુકમાં લખી નાખો. નમસ્કાર, હવે આપણે આજે સ્વાધ્યાય 2.2 જોશું. તો એની પહેલા થોડાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી લઈએ બધા સાથે મળીને. માં પહેલો મુદ્દો આપેલો છે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ સાથે તે પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે. શું કીધેલું છે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા, એટલે કે અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે શું કીધું છે, અપૂર્ણાંકના અંશ સાથે તેને ગુણાકાર કરવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે. તો મેં અહીંયા ઉદાહરણ લીધેલું છે કે 2 પૂર્ણાંક સંખ્યા છે એને ગુણ્યા 1 તૃતીયાંશ જે અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર. એટલે કે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર. હવે આપણે જ્યારે સરવાળા બાદબાકી કરતા ત્યારે શું કરતા, તો જે પૂર્ણાંક સંખ્યા છે એના છેદમાં 1 લખી નાખતા, એટલે એ અપૂર્ણાંક સંખ્યા બની જાય. પણ ગુણાકારમાં એવું નહીં થાય, એનામાં શું થશે કે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંકમાં જે અંશ હોય એની સાથે ગુણાકાર કરવામાં આવે છે. એટલે 2 1 2 અને છેદ તેનો તે જ રહે છે, બરાબર. એના પછીનો મુદ્દો છે કે અપૂર્ણાંકનો ગુણાકાર બીજા અપૂર્ણાંક સાથે કરવાનો, એટલે કે 1 અપૂર્ણાંકનો ગુણાકાર બીજા અપૂર્ણાંક સાથે કરવામાં આવે છે ત્યારે અંશનો અને છેદનો ગુણાકાર કરવામાં આવે છે. એટલે કે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર થાય છે. મેં એક ઉદાહરણ લીધેલું છે, આ બંને અંશ અને આ બંને છેદ, અંશનો અંશ સાથે, અને 3 1 3, એટલે જવાબ આવશે 3, અને છેદનો છેદ સાથે, એટલે 3 × 2, એટલે 3 × 6. આ થશે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર, બરાબર. એના પછીનું, 2 શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર તે 2 અપૂર્ણાંક કરતા નાનો હોય છે. એ જ્યારે પણ 2 શુદ્ધ અપૂર્ણાંક લેવામાં આવે, શુદ્ધ અપૂર્ણાંક એટલે શું, અગાઉ આપણે શીખી ગયા કે છેદ કરતા અંશ નાનો, જેનો ગુણાકાર કરીએ ત્યારે તે 2 અપૂર્ણાંક કરતા એનો જવાબ નાનો હોય છે. એના પછીનું છે કે 1 શુદ્ધ અને 1 અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાનો હોય છે. શું કહે છે, 1 શુદ્ધ, એટલે મેં અહીંયા 1 શુદ્ધ અપૂર્ણાંક લીધો 1 ના છેદમાં 3, અને 1 અશુદ્ધ અપૂર્ણાંક, એટલે 1 અશુદ્ધ લીધો કે જેનો છેદ કરતા અંશ મોટો છે, બંનેનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો, એટલે કે જે જવાબ આવશે એ શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો હશે અને અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાનો હશે. આપણે જોઈ લઈએ, 3 1 3 3 1 3 અને 3 2 6, બરાબર. હવે જે જવાબ આવ્યો 3 ના છેદમાં 6,
એ શુદ્ધ અપૂર્ણાંક એટલે એક તૃતીયાંશ કરતાં મોટો છે અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો એટલે ત્રણ તૃતીયાંશ કરતાં નાનો છે બરાબર એના પછીનો છેલ્લો બિંદુ બે અશુદ્ધ અપૂર્ણાંકોનો બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય એટલે કે બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર આ જે જવાબ આવશે આ બંને કરતાં મોટો છે આપણે જોઈએ અંશાંશનો ગુણાકાર ત્રણ ચોક બાર અને ત્રણ એકા ત્રણ થઈ ગયું ત્રણ એક ત્રણના છેદમાં એનાથી પણ મોટું છે અને ચારના છેદમાં ત્રણ એનાથી પણ જવાબ મોટો છે તો તમે બધા તમારી અનુભૂતિમાં લખી લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરીએ અગાઉ આપણે શીખી ગયા કે અપૂર્ણાંક અને એના ગુણાકારને બધું કેવી રીતે થાય તે હવે આજે આપણે દાખલા નંબર 1 જોશું કે એ થી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4માંથી પસંદ કરીને લખો એટલે કે એ થી ડી સુધી દર્શાવેલા છે એને આપણે જોવાનું છે બરાબર ને આપણે બધા ચોથા અને પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં શીખી ગયા આચ્છાદિત ભાગ અપૂર્ણાંકનો બરાબર ને એ જ રીતનું છે હવે પહેલું છે 2 × 1 1/5 એટલે કે બે એવી આકૃતિ જે 1/5 ભાગની હોય તો જોઈએ એમાં તો 3 આકૃતિ છે બીમાં 2 આકૃતિ છે સીમાં 3 છે અને ડીમાં 2 છે એટલે બી કાં તો બી કાં તો ડી બંનેમાંથી એક જવાબ આવે હવે એ જોઈએ કે 2 આકૃતિ છે એક 1/5 ભાગ રોકે છે એવી આકૃતિ કોઈ છે તો આમાં તો 2 જ ભાગ છે આપણે જોઈએ 5 ભાગ ડી જોઈએ 1 2 3 4 અને 5 એટલે 5માંથી એક ભાગ રોકે છે એવી કેટલી આકૃતિ છે 2 તો પહેલામાં જવાબ આવશે ડી એટલે હવે ડીનું કામ પૂરું હવે આવશે દાખલા નંબર 2 2 એવી આકૃતિ જેનો 1/2 ભાગ હોય એ તો આપણે ખબર જ છે કઈ છે બી કારણ કે બાકી તો બંને 3-3 વાળી છે એટલા માટે જવાબ આવશે બીજામાં બી બરાબર હવે ત્રીજું કે 3 એવી આકૃતિ જે 2/3 ભાગ દર્શાવતી હોય તો હવે એ પણ છે અને સી પણ છે હવે આપણે શું જોવાનું કે જે આકૃતિ આપેલી છે એમાં 3 ભાગવાળી આકૃતિ કઈ છે તો પહેલી જોઈએ એમાં 1 2 અને 3 ત્રીજીમાં 1 2 3 અને 4 એટલે આપણે જોતા વેતે જ ખબર પડી જાય કે આમાં આકૃતિ ત્રણ છે એમાં અને 3 ભાગ આપેલા છે 1 2 અને 3 એમાંથી પણ 2 ભાગ આચ્છાદિત કરેલા છે 1 2 આ 3 ભાગમાંથી 2 ભાગ 3 ભાગમાંથી 2 ભાગ એટલે કે ત્રીજામાં જવાબ આવશે એ બરાબર હવે એના પછી ચોથું હવે આપણે ખબર જ છે કે ચોથામાં શું વધ્યું સી છતાં એકવાર જોઈ લઈએ કે 3 એવી આકૃતિ 1 2 અને 3 કે જેમાં 4 ભાગ હોય 1 2 3 4 1 2 3 4 1 2 3 4 બરાબર એમાંથી એક ભાગ આચ્છાદિત કરેલો એટલે કે 4માંથી એક ભાગ એનો મતલબ કે ચોથામાં આવશે સી તમે બધા પર કરી લો હવે આપણે દાખલા નંબર 3 જોઈશું દાખલા નંબર 2 છે દાખલા નંબર 1 જેવો જ છે જે આપ સરળતાથી કરી શકશો હવે દાખલા નંબર 3 જોઈએ એમાં પહેલો દાખલો છે એનું શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે સંક્ષિપ્ત રૂપમાં અને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવવાનું છે હવે જોઈએ આપણે દાખલો પહેલો દાખલો છે 7 × 3/5 આ કેવી સંખ્યા છે 7 છે એ પૂર્ણાંક સંખ્યા છે અને 3/5 છે એ અપૂર્ણાંક સંખ્યા છે બરાબર હવે આપણે જોયું તો અગાઉ શીખ્યા હતા કે પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય ત્યારે પૂર્ણાંક સંખ્યા સાથે અપૂર્ણાંક સંખ્યાનો અંશ ગુણવાનો અને છેદ એમનો એમ જ રાખવાનો તો શું થશે 7 × 3/m બરાબર 7 × 3 = 21/5 આ થઈ ગયું એનું ગુણાકાર અને રૂપ બરાબર હવે આપણે આને શેમાં ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં કારણ કે ખબર જ પડી જાય કે આ છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે જેનો છેદ અંશ મોટા છે બરાબર છેદનાનો અંશ મોટા તો હવે આપણે મિશ્રમાં ફેરવવા માટે શું કરશું 21/5 5નો ગળ્યો બોલવાનો 21થી વધેની તો 5 × 20 એટલે 1 વધશે આપણે જેવી રીતે લખીએ છીએ જે પૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણાંકની જગ્યાએ જે ભાજક છે 5 એને ભાજકની જગ્યાએ એટલે કે છેદમાં અને જે શેષ વધે છે એને અંશમાં લખવાના
એટલે જવાબ આવશે 4.15. એવો જ ને એવો દાખલો છે, માત્ર પહેલાં અપૂર્ણાંક છે અને પાછળ પૂર્ણાંક સંખ્યા છે. તો હવે આપણે તમે મારી જોડે જ કરવાનું છે. અંશનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર એટલે 2×4 છેદ એમનો એમ જ 2×8 આઠના છેદમાં 3. હવે આ પણ જોતાની સાથે જ ખબર પડી જાય કે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો શું કરવાનું, 8/3, 3×3, 3×2, 6 એટલે વધશે 2. તો આપણે શું કરવાનું, પૂર્ણાંક સંખ્યા છે એની પૂર્ણાંક સંખ્યાની જગ્યાએ પછી 3 એટલે કે ભાજક, તો છેદમાં અને 2 એ અંશમાં, એટલે આનો જવાબ આવશે 2.2/3. એટલે મિશ્રમાં પણ ફેરવાઈ ગયું, ગુણાકાર પણ થઈ ગયું, અતિ સંક્ષિપ્ત રૂપ પણ થઈ ગયું અને મિશ્રમાં પણ ફેરવાઈ ગયો, બરાબર. હવે એના પછીનો દાખલા નંબર 5. હવે એમાં શું કરવાનું છે કે 24 અને 46 સંખ્યા આપેલી છે ને દરેકના 1/2 એટલે કે આના 1/2 ભાગ કરવાના છે, બરાબર. તો દાખલા નંબર 5 એ, તો આપણે પહેલાં 24 લઈએ. શું કરવાનું છે, દરેકના 1/2, દરેકના એવી રીતે કે એનો મતલબ કે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા શું કરશું આપણે, 24 × 1/2. હવે થઈ ગયો જેમ આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંકનો ગુણાકાર. સરસ. તો શું થશે, પૂર્ણાંક સંખ્યાનો અંશ સાથે ગુણાકાર એટલે 24×1/2. 24 × 1 = 24 અને 2. હવે આ શું છે, અશુદ્ધ અપૂર્ણાંક. તો આપણે એને ફેરવીએ, જોઈએ આનો જવાબ કેવી રીતે આવે છે. 2×2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2×2, 4. આનો આ કેવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. કેવી છે, પૂર્ણાંક. 12×24, બરાબર. એનો મતલબ કે 24નો અડધો ભાગ એટલે 12. એવી જ રીતે હવે 46નું આપણે જોશું. એવી જ રીતે 24 અને 46 દરેકના 1/2, જેમ 24નું કર્યું એવી રીતે 46નું, 46×1/2. પૂર્ણાંક સંખ્યાનો અંશ સાથે ગુણાકાર 46×1/2. 46×1/2. હવે આપણે આને શું કરવાનું છે, ભાગાકાર. 46/2, મારી સાથે કરો જોઈએ. 2×2, 2×4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6. 2×2, 2×4, 2×3, 6. તો અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા આવશે 6. 6માંથી 6 જાય એટલે 0, શેષ વધ્યો નથી. એનો મતલબ કે કેવી સંખ્યા છે, પૂર્ણાંક. જવાબ આવશે 23. એટલે કે 24 અને 46 દરેકના 1/2 એટલે કે અડધો ભાગ, 24નો 12, 46નો 23. ફટાફટ લખી લો અને બાકીના દાખલા તમારે કરવાના. હવે આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 6 એટલે કે ગુણાકાર કરી અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો. તેમાં પહેલો જ દાખલો જોઈએ કે 3×5.15. હવે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો આપણે પહેલાં શું કરશું, એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. સરસ. 3×3 એને ગુણ્યા, 5×5 = 25, 25×1 = 26 અને 6/5. હવે આવડે બધાને, આપણે અગાઉ જે શીખી ગયા એવી જ રીતે. સરસ. તો મારી જોડે જોડે જ કરતા આવો. 3×26/5, બરાબર ને. અહીંયા દેખાડું છું તમને, 26×3 થાય ને એવી રીતે. તો 6×3 = 18 વધી ચડી 1×3 = 2, 6×1 = 7 એટલે 78/5. પછી રકમ આપેલું છે, ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો આપણે શું કરવાનું, 78/5, 5×5, 7માંથી 5 જાય એટલે 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8. 5×5, 5×2 = 10, 5×3 = 15, 5×4 = 20, 5×5 = 25. 5×6 = 30 વધી જાય ને એટલે 5×5 = 25 એટલે 28માંથી 25 જાય એટલે 3 વધ્યા. હવે બધાને લખતા આવડે કે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખવું. તો જે પૂર્ણાંક સંખ્યા છે એને એમની એમ લખવાની, બરાબર. પછી જે ભાજક છે એને ભાજકની જગ્યાએ એટલે કે છેદમાં, અને જે શેષ વધ્યો છે એ અંશમાં એટલે 15.3/5. ખબર પડી કેવી રીતે થાય, બરાબર.
હવે આ હતો ગુણાકાર કરીને મિશ્રમાંથી આપણે એને અશુદ્ધમાં ફેરવ્યું, અશુદ્ધમાંથી એનો ગુણાકાર કરી, ત્યારબાદ જે જવાબ આવ્યો એ જવાબ આવ્યો અશુદ્ધ અપૂર્ણાંક, એટલે એને પાછો શેમાં ફેરવ્યો, મિશ્ર અપૂર્ણાંક, બરાબર. હવે એના પછી છે દાખલા નંબર 7, એમાં શોધવાનું છે કિંમત. જેમ આપણે અગાઉ અપૂર્ણાંકમાં ભાગ કર્યા હતા, પૂર્ણાંક સંખ્યા આપેલી હતી, હવે આમાં શું આપેલી છે, મિશ્ર સંખ્યા. એક વસ્તુ યાદ રાખવાની, અગાઉ પણ કીધેલું હતું, હજી પણ કહું છું કે જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય ત્યારે પહેલાં એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના, બરાબર. તો હવે આપણે પહેલો દાખલો લઈએ કે 2.3/4 એના 1/2 ભાગ, આટલું તો આવડી ગયું. હવે શું કરવાનું આનું, તો 4 × 2 = 8, 8માં કેટલા ઉમેરવાના, 3, 8 × 3 11, 11/4, આટલું આવડે. પાછી જે સંખ્યા છે એ એમને એમ લખી નાખો. હવે શું થશે, આ અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર, શું, કારણ કે બંને કેવી સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. તો અહીંયા આવશે 11 × 11, અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે, એટલે 4 × 2. ચાલો 11 × 1 = 11 અને 4 × 2 = 8. હવે આને શેમાં ફેરવવું પડશે, પાછું મિશ્રમાં. સરસ, તો આપણે અહીંયા કરીએ 11 ભાગ્યા 8 × 8 = 8. 11માંથી 8 કાઢો જોઈએ. સરસ, કેટલા વધશે, 3. તો આપણે એને લખશું, જે પૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યાની જગ્યાએ, જે ભાજક છે એને છેદમાં એની જગ્યાએ, અને જે શેષ વધ્યો એને અંશમાં, એટલે 1.3/4 જવાબ આવે. ફરીથી એકવાર જોઈ લઈએ શું કરવાનું છે. કાંઈ પણ કરવાનું હોય, જો ગુણાકાર હોય તો જેમ આપણે અગાઉ શીખીએ એ જ રીતે કરવાનું, જો મિશ્રમાં હોય તો એને અશુદ્ધમાં. હજી પણ એકવાર કહી દઉં કે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા બાદ જ દાખલા કરવાના. એટલે આપણે આને પહેલાં મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધમાં ફેરવ્યા, પછી એનો ગુણાકાર કર્યો. બંને અપૂર્ણાંક આપેલા છે એટલા માટે શું કર્યું આપણે, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કર્યો, એટલે 11 × 1 અને 4 × 2, એટલે 11 × 11, 4 × 2 = 8. હવે 11/8 આપણે જોતા વેત ખબર પડી જાય કે કેવી સંખ્યા છે, અશુદ્ધ અપૂર્ણાંક, કારણ કે છેદ કરતાં અંશ મોટા છે. એટલે આપણે શું કર્યું, એને મિશ્ર સંખ્યામાં ફેરવ્યા, એટલે 1.3/4 જવાબ આવ્યો, બરાબર. એવું જ હવે આપણે 4.2/9 જોશું. આ દાખલો તમારે મારી જોડે જ બોલવાનો છે અને કરવાનો પણ છે, બરાબર. 4.2/9 એને ગુણ્યા 1/2. હવે શું કરવાનું, સૌ પ્રથમ મિશ્રમાંથી અશુદ્ધમાં 9 × 4 = 36, 36 × 2 = 37 અને 38, એટલે 38/9 એને ગુણ્યા 1/2. આટલું આવડે. હવે જેમ આપણે દાખલો કર્યો તો એવી જ રીતે શું કરવાનો, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે થશે 38 × 1/9 × 2. 38 × 1 = 38, 9 × 2 = 18 થાય. હવે શું છે પાછું, અશુદ્ધ, એટલે પાછું શેમાં ફેરવવાનું આપણે, મિશ્ર સંખ્યામાં, એટલે 38/18. ચાલો 18નો ઘડિયો આવડે છે ને બધાને, ચાલો 38થી વધે ને એ પ્રમાણે આપણે બોલીએ, 18 × 1 = 18, 18 × 2 = 36 થઈ ગયા. 38માંથી 36 જાય તો કેટલા વધે, 2. હવે આને પાછું લખી નાખીએ, ચાલો પૂર્ણાંકની જગ્યાએ ક્યાં શું આવશે બોલો જોઈએ. સરસ, કેટલા આવશે, 2, જે પૂર્ણ સંખ્યા છે એ, એના પછી જે ભાજક છે એને એની જગ્યાએ જવા દો પાછો, એટલે કે 18ને એની જગ્યાએ છેદમાં, શેષ કેટલા વધ્યા, 2, તો એને એની જગ્યાએ અંશમાં જવા દો, એટલે જવાબ આવશે 2.2/18. એટલે કે પહેલાં સૌ પ્રથમ શું કરવાનું, મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવ્યા, અશુદ્ધ અને અપૂર્ણાંક બે જે અપૂર્ણાંક મળે એનો ગુણાકાર કર્યો, જે જવાબ આવ્યો અશુદ્ધમાં આવ્યો, અને પાછો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવ્યા. હવે બાકીના દાખલા તમારે બધાએ તમારી નોટબુકમાં કરવાના રહેશે. લખી લો, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ,
सर्वी भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्।